જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે? પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે? પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આજનો દિવસ કેવો છે, આજના દિવસે મારે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું, કયો કલર મારા માટે શુભ, કઈ સુગંધ, કયું ફૂલ, કયું દ્રવ્ય આજે મને સાથ આપશે. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણે જાણીએ આજે 3 જૂન શનિવાર, આજનો શુભ રંગ દૂધિયો કલર, ક્રીમ કલર જેને કહીએ ને તે. આજના અનુકૂળ દેવતા કહીએ, જેની પૂજા કરીએ તો ફાયદો થાય, એ છે શિવ અને પાર્વતી. આજની શુભ ધાતુ ચાંદી, વ્હાઇટ મેટલ અને એલ્યુમિનિયમ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ જોઈએ તો અંગમાં લોહી, આપણું લોહી આજે ખરાબ થઈ શકે છે. આજના શુભ પદાર્થ ખાંડ, કપૂર અને હાથીદાન. આજનું શુભ અન્ન ચોખા. આજનું શુભ દ્રવ્ય દૂધ અને દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. અને આજની ભાગ્યવર્ધક સુગંધ છે કેવડા. તો મિત્રો, હવે જોઈએ આપણે કે આજે ગ્રહો આપણા માટે શું લઈને આવ્યા છે. સૂર્ય, સૂર્ય આજે વિપરીત અસર આપતા દેખાય છે. મિત્રો, દુશ્મન આપણે પોતાની જાળમાં ફસાવીને નુકસાન કરવાનો પ્રયત્ન કરે, આપણે સાવધાન રહેવું, સજાગ રહેવું. આજે જો કોઈ યાત્રા કરવાની હોય તો સાવધાની રાખજો, પોતાનો ખ્યાલ રાખજો. વાગવા પડવાની સંભાવનાઓ મોટી દેખાય છે. ચંદ્ર, ચંદ્ર આજે આપણી શિક્ષા પર પ્રભાવ કરતા દેખાય છે. શિક્ષામાં રૂકાવટ આવે, કંઈક નવું શીખવું છે તો આપનું મન ના કહે. આજે માતાની તબિયત બગડી શકે છે અને માતાની તબિયત આપણે ચિંતા કરાવી શકે છે. તે ઉપરાંત વાહન ચલાવતા સાવધાની રાખજો, દુર્ઘટનાનો ભય બહુ સ્પષ્ટ દેખાય છે. મંગળ, મંગળ આજે નોકરીમાં પ્રમોશન અપાવી શકે છે, જાયદાદને લગતા પ્રશ્નોમાં ફાયદો કરાવી શકે છે. બુધ, બુધ આજે પિતાની તબિયત પર અસર કરતા દેખાય છે, પિતાની તબિયત આપણે સાચવવી પડે. તે ઉપરાંત તમારા ગળાના ઉપરના ભાગમાં કંઈક નાની મોટી તકલીફો આવી શકે છે. જીભ, દાંત, ગાલ, આપણું મગજ, આ બધી જગ્યા પર નાની મોટી અસરો થઈ શકે. આજનું દરેક કામ સમજી વિચારીને પછી અમલમાં લાવજો, નહીં તો નુકસાન થવાની શક્યતાઓ મોટી. ગુરુ, ગુરુ આજે તમારા વડીલ બંધુઓ સાથેના સંબંધો સાચવવાની પ્રેરણા આપે છે, તો આને ચોક્કસ રીતે ધ્યાનમાં લઈને આગળ ચાલજો, નહીં તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે. અને આજે છે ને, જો ભાગ્ય સાથ આપે ને તો દિલથી ગરીબ લોકોની સેવા કરજો, એને ખવડાવજો, એને મદદ કરજો, તો ચોક્કસ ફાયદો થશે. શુક્ર, શુક્ર આજે તમને સરકારી કામમાં બાધા ઉત્પન્ન કરતા દેખાય છે. સરકારી કામમાં આપણે તકલીફોનો સામનો કરવો પડે. જેની કુંડળીમાં સૂર્ય અને શુક્ર સારા સ્થાનમાં બેઠા છે એ લોકો માટે શુક્ર આજે સરકારી કામથી લાભ પણ અપાવી જાય, તો ચોક્કસપણે આજે સાવધાની રાખીને ચાલશો એટલો ફાયદો જરૂર થશે. શનિ, શનિના પ્રભાવમાં આજે આપણે ઘણા બધાને મદદ કરી શકીશું, ઘણાની સાથે આપણે સાથે રહીને એને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. પણ મિત્રો, શનિનો પ્રભાવ આજે દુશ્મનને પણ એવી પ્રેરણા આપે છે કે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે, તો ત્યાં સાવધાની જરૂરી છે. ચોક્કસ સાવધાન રહીને આગળ ચાલજો. આજે આર્થિક બાબતમાં તકલીફ આવતી દેખાય છે, આજે આપણી આવક કરતાં ખર્ચ વધી શકે, તો આ બાબત પર પણ ધ્યાન અવશ્ય આપજો. રાહુ, રાહુ આજે આપણે કેરેક્ટરમાં ધ્યાન રાખવાનું કહે છે. આજે આપણે આપણું કેરેક્ટર બગાડીએ છીએ તો આપણા સંતાનો તરફથી તકલીફ આવે, તો ચોક્કસપણે આપણે આ બાબતોમાં ધ્યાન આપશું. તે સિવાય સાસરા સાથેના સંબંધો સુધારવાના પ્રયત્ન કરવા ખૂબ જરૂરી દેખાય છે. આજે છે ને, કદાચ તમને ભવિષ્યમાં થનારી ઘટનાનો પૂર્વાભાસ રાહુ કરાવી જાય,
તો આવી ઘટના ઉપર ધ્યાન આપજો. કેતુ, કેતુ આજે તમારા શરીરને પ્રભાવિત કરે છે. કમર, કરોડરજ્જુ, શરીરના જોઈન્ટ્સ, આવી જગ્યાઓ પર કંઈક નાની મોટી સમસ્યાઓ કેતુ ઊભી કરી શકે છે. તો મિત્રો, આજે સવારથી પોતાના શરીરનું ધ્યાન અવશ્ય રાખજો. આજે છે ને, તમે થોડા જો ભવિષ્ય તરફ ચિંતિત થઈને આયોજન કરશો તો ભવિષ્યમાં સારું ફળ મળે. તો મિત્રો, ચોક્કસપણે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આજનો દિવસ શરૂ કરજો, આજનો દિવસ સંભાળીને પૂરો કરજો, તો ફાયદો જરૂર રહેશે. તો મિત્રો, આજનો વિડિયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે કાલે સવારે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.